ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે ન્યુ ટોપિક જોવાના છે હસ્તકારીગરી જોખમમાં ફ્રેન્ડ્સ પ્રાચીન સમયથી કેટલીક હસ્તકારીગરી કાપડની કલા તમે જોવા મળતી હતી તે ફ્રેન્ડ્સ હવે ઓછી થવા માંડી છે અને મેઇન તો પાટણના પટોળા તે માર્કેટમાં ખૂબ જ ઓછા જોવા મળે છે અને એની હસ્તકારીગરી ખૂબ જ ઓછી થવા માંડી છે જો તેને આપણે સાચવવામાં નહીં આવે એને માવજત આપવામાં નહીં આવે ફ્રેન્ડ્સ તો આ કલા હંમેશા માટે ગાયબ થઈ જશે હને તો પાટણના જે પટોળા છે ફ્રેન્ડ્સ જે હસ્તકારીગરી કલા છે સરસ મજાની તો પહેલા ઘણા બધા લોકો આને આ કારીગરીમાં જોડાતા હતા તો ફ્રેન્ડ્સ હવે ધીરે ધીરે તે ઓછું થવા માંડ્યું છે અને જેના કારણે પાટણના જે ફેમસ પટોળા છે તેનું માર્કેટ થોડું ઓછું થવા માંડ્યું છે એ તેના કારણે જે હસ્તકારીગરો જે છે તે બધા જોખમમાં છે તો આપણો આજનો ટોપિક છે હસ્તકારીગરી જોખમમાં તેના વિશે આપણે જોઈશું ફ્રેન્ડ્સ હવે ન્યુ ટોપિક છે હસ્તકારીગરોની જોખમમાં એટલે હસ્તકારીગરો જે છે જે આ વણાટનું કામ કરે છે તે જોખમમાં પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન કલાકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે ફ્રેન્ડ્સ આ પટોળા જ્યારે રેડી કરવામાં આવે ત્યારે તેની અંદર જે ડિઝાઇન હોય છે તેમાં જે કલર કામ હોય છે આ બધીની આવડતમાં એ જે આ બધું કરવામાં એક ધીરજ રાખવી પડે છે નહીં તો શું થાય ઝીરીક માટે તે બગડી જાય છે કે એમાં કલર કોઈક અંદર મિક્સ ન થઈ જાય ડિઝાઇન કોઈક વાંકી ન થઈ જાય એટલે આ બધાનું ધ્યાન રાખવું પડે છે અને ઘણા દિવસોની મહેનત માંગી લે છે આ કામ કે એક બે દિવસમાં પૂરું નથી થતું આમાં ખૂબ જ મહેનત કરે છે અને ખાસા 4-6 મંથ લાગી જાય છે મલબારી સિલ્કના તાર અને કલર ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે ફ્રેન્ડ્સ જે મલબારી સિલ્ક હોય છે એના તાર એ ખૂબ એના કલરો ખૂબ જ મોંઘા હોય છે એટલે ફ્રેન્ડ્સ આ પટોળા છે તે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે તમને ખબર હશે મમ્મીને તમે પૂછજો મમ્મી પણ પહેરતા હશે એ પટોળાની જે સાડી હોય છે ફ્રેન્ડ્સ એ ખૂબ જ મોંઘી હોય છે તમને લાગે કે આ સિમ્પલ છે આવી ડિઝાઇન છે પણ એ પહેરવાથી એનો લુક બહુ જ ફાઇન આવે છે તેથી એ ઊંચી કિંમતે વેચાય છે પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગર સાથે જોડાયેલા 700 ફેમિલીમાંથી અત્યારે માત્ર 3 જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરોને જીવત રાખવા મથી રહ્યા છે ફ્રેન્ડ્સ પહેલાં પ્રાચીન સમયમાં બહુ બધા લોકો આવ્યા કામ કરતા હતા પણ હવે ફ્રેન્ડ્સ ધીરે 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 ઓછા થઈ ગયા છે અને હવે ખાલી 3 જ પરિવારો આ પટોળાની કામ કરતા છે હવે તો ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે બધા બહુ બધા હવે તો આ ટાઈપના ડાયરેક્ટ થઈ જાય મશીનો આવી ગયા છે હવે તો આ બધી જે હાથથી ગૂંથેલી બધી સાડીઓ કપડાં એ બધું હવે માર્કેટમાં ઓછું થવા માંડ્યું છે પહેલાં પ્રાચીન સમયમાં પહેલાં જમાનામાં તો આવી રીતના હેન્ડ વડે બધું વસ્તુ ગૂંથીને વસ્તુઓ પહેરતા હતા પર્સ પણ એવા યુઝ કરતા હતા હવે જમાના પ્રમાણે લોકોએ બધું ચેન્જ કરી નાખ્યું છે બીજા ઘણા બધા એ આ વ્યવસાયને છોડી દીધેલું છે આ કામ બધાએ છોડી દીધું પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ ગુજરાત અને ભારતનું શાન અને દેશનું ગૌરવ છે ફ્રેન્ડ્સ આ ખાલી હસ્તકારી ખાલી પાટણની નથી પણ ગુજરાત અને ભારતની એ આ દેશનું એક ગૌરવ છે પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય હસ્તકારીગરને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપીને આ લુપ્ત થતી કસબીઓને આપણે હેલ્પ કરવી જોઈએ ફ્રેન્ડ્સ આ પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિમાં આ પટોળાની અમૂલ્ય અને એને અટકાવવા પટોળાની આપણે સારી કિંમત આપીને આ બધી વસ્તુને આપણે હેલ્પ કરવી જોઈએ કે પટોળાની સાડીને આપણે માર્કેટમાં લેવી જોઈએ મોંઘી હોય છે ફ્રેન્ડ્સ પણ આપણે તેને એનો યુઝ કરવો જોઈએ જેથી આ વર્ક બંધ થઈ ન જાય નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે જો લોકો હવે આ યુઝ નહીં કરશે આવી રીતના જે મોંઘી હોય છે સાડી એટલે સાડી કોઈ લેતું ન હોય પણ ફ્રેન્ડ્સ જો માર્કેટમાં નહીં જશે અને કોઈ ખરીદી જ નશે તો આ બંધ થઈ જશે હંમેશા આ કલા હંમેશા ગાયબ થઈ જશે ફ્રેન્ડ્સ ચાલો આપણે હવે ક્વેશ્ચન આન્સર જોઈશું
तो फर्स्ट क्वेश्चन छे कि तमे कोई ने क्यारे कापड़ अथवा तो साड़ी पर हाथी गुटा हैंडलूम करता जोया छे? तेओ सु वीवरिंग वणी रह्या हता अने क्या? तो फ्रेंड्स आमां मारो एग्जांपल आपू छूं। तो यस, तो मैं तो नथी जोयू पर मारी एक फ्रेंड छे ते बेंगलोर में रहती हती अने ते तमिलनाडु गई हती। तमिलनाडु में एक जगह छे कांचीपुरम छे। कांचीपुरम में एक स्पेशल रीते साड़ी बने छे जेने फ्रेंड्स कांचीपुरम सिल्क साड़ी कहवाई छे। त्यां एकदम मोटी इंडस्ट्री होय छे कापड़नी। तेमां सिल्क साड़ी जो तमे पिक्चर में जो छो ने केवी सरस मजानी साड़ी छे। तो फ्रेंड्स आ साड़ी छे हैंडलूम एटले हाथी गूंथेली छे। तेना थ्रेडनी साथे जे नीडल एटले सोई होय छे तेने अरेन्ज करीने साड़ीनी ऊपर एकदम डिफरंट टाइपना कलर्स थी वीवरिंग कराय छे। ओके, पछी तो पछी आवी एक सरस मजानी एकदम सुंदर साड़ी तैयार थाय छे। जो तमने देखाय छे ने पिक्चर में केटली सुंदर साड़ी लागे छे, तो ते आ रीते सिल्क साड़ी छे। ते क्या? कांचीपुरम में स्पेशल सिल्क साड़ी मळे छे। सेकंड क्वेश्चन छे कि साड़ीना थ्रेड्स एटले डोरा ड्राई एटले रंगेला होय छे, शुं तमे बीजी कोई वस्तु के जेने ड्राई करवामां आवे तेवी जाणो छो? तो फ्रेंड्स, तो यस, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં આપણે ડ્રાય કરીએ છીએ। આપણે જે ઊનના કપડાં પહેરીએ છીએ વિન્ટરના સમયમાં, જેમ કે જેકેટ, શાલ, સ્વેટર, પેલું માથાની ટોપી, ઓકે, તો વગેરે, તે બધું જ ઊનમાંથી બને છે। તે ઊન આપણને શીપથી મળે છે। શીપ એટલે ઘેંટાથી મળે છે, હા ને? શીપનો કલર ફ્રેન્ડ્સ કેવો હોય છે? વ્હાઇટ હોય છે। પણ આપણે તો સ્વેટર ને બધું કેવું પહેરીએ છીએ? કલરફુલ પહેરીએ છીએ, હા ને? એકદમ સરસ મજાના કલરફુલ સ્વેટરો પહેરીએ છીએ। તો કેમ કે ફ્રેન્ડ્સ વ્હાઇટ કલરના ઊનમાં પહેલાં કલરમાં ડ્રાય કરવામાં આવે છે। જો દેખાય છે પિક્ચરમાં વ્હાઇટ કલરનું ઊન હોય છે, તેના આવી રીતના કલર હોય છે, જે ડાય કરવાના કલર હોય છે ને તેની અંદર આ કલરમાં તેને ડાયડ કરવામાં આવે છે, પછી જ ફ્રેન્ડ્સ તેમાંથી સ્વેટર બનાવવામાં આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ ક્વેશ્ચન છે કે તમે કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય છે, તો તેઓ કઈ વસ્તુઓ બનાવે છે? તો ફ્રેન્ડ્સ, તો યસ, તો પોટર એટલે કુંભાર। કુંભાર જે ક્લેમાંથી દીવા, પોટ, માટીમાંથી ડિફરન્ટ ટાઈપના વાસણો બનાવે છે, ઘણી બધી વસ્તુઓ બનાવે છે, હા ને? તો તમે કોઈક વિલેજ જાઓ છો તો ત્યાં વિલેજના બધા લોકો એક જ વર્ક કરતા હોય છે, એક્ઝામ્પલ તરીકે પોટ બનાવવાનું, ઓકે? અથવા તો કોઈક તમે જોયું હશે તો વિલેજમાં તો મોસ્ટલી ઘણા પોટ જ બનાવતા હોય છે, એ જ વર્ક કરતા હોય છે। તો જો તમે પિક્ચરમાં જોઉં છો કે ઓડિશામાં એક સ્મોલ વિલેજ છે, તેનું નામ છે ગુનાપુર નામનું વિલેજ। તે જગ્યા પર બધા જ એક સરખું જ વર્ક કરતા હોય છે। શું કરતા હોય છે? પોટ બનાવવાનું। તે કોણ હોય છે? પોટર હોય છે, કુંભાર હોય છે। તો તેઓ કઈ વસ્તુઓ બનાવે છે ફ્રેન્ડ્સ? તો તેઓ બધા જ પોટ બનાવી રહ્યા છે, અથવા તો ડિફરન્ટ ટાઈપના ટોયઝ બનાવે છે, દીવા બનાવે છે, માટીમાંથી ડિફરન્ટ ટાઈપના વાસણ બનાવે છે। ઓકે ફ્રેન્ડ્સ, હું આ એક્ઝામ્પલ આપું છું, તમે બીજું પણ કોઈક એવા વિલેજનું તમે લઈ શકો છો જે એક જ વર્ક કરતા હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, ચાલો થર્ડ ક્વેશ્ચન જોઈએ। ફ્રેન્ડ્સ, પછી જે ક્વેશ્ચન છે કે તે વસ્તુ બનાવવાની રીત વિશે જાણકારી મેળવો। જેમ કે આપણે જોયું પોટર, હા ને? તો તેના વિશે જાણકારી કેવી રીતના તે પોટ બનાવે છે? તો ફ્રેન્ડ્સ, પોટ બનાવવાની ડિફરન્ટ સ્ટેપ છે જે તમે થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, હા ને? આપણે ભણી ગયા છે, તમને યાદ છે। એકવાર પાછું આપણે રિવાઇઝ કરી લઈએ કે કેવી રીતના પોટર સરસ મજાનો પોટ બનાવે છે। તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ તો તેઓ શું કરે છે? સોઇલને ખોડીને તેમાંથી જે ક્લેને કાઢવામાં આવે છે, એટલે માટીને કાઢવામાં આવે છે, સોઇલ એટલે જમીન, જમીનને ખોડીને તેને બધી માટી કાઢવામાં આવે છે। સેકન્ડ સ્ટેપ છે, પછી ક્લેમાં પાણીને એડ કરીને, ખબર છે આપણે લોટ મમ્મા કેવી રીતના બનાવે છે, આમ લોટ જેવું એવું એકદમ
बनावे छे लोट टाइप। थर्ड स्टेप छे पछी तेने वुडन व्हील होय छे जेने आपणे कहीए छे चाकड़ो, तमने खबर ज छे अने तमे जोयुं छे। तो ए चाकड़ा पर तेना पर तेने मूकवामां आवे छे। पछी फ्रेंड्स ते चाकड़ाने फेरवा माटे एक स्टीक होय छे, ए स्टीकनी मददथी ते चाकड़ाने गोल गोल ફેરવવામાં આવે છે। જેમ જેમ ગોલ ગોલ ફરે છે તેમ તેમ જે માટી જે આપણે એના પર ચાકડા પર મૂકેલી હોય છે તેને આપણે એક સરસ મજાનું તેને સ્ટેપ આપ એને એકદમ એ આપવામાં આવે છે, શેપ આપવામાં આવે છે કે જે ટાઈપનું આપણને પોટ બનાવવાનું છે તે। પછી ફોર્થ સ્ટેપ કે જે માટીમાંથી જે બનાવેલું પોટ હોય છે તે ભીનું હોય છે કે આપણે માટી ભીની હોય છે એટલે એકદમ આમ સોફ્ટ હોય છે, એકદમ કાચું હોય છે। તો ફ્રેન્ડ્સ તો તેને પછી એ પોટને બનાવીને સનની નીચે ડ્રાય કરવામાં આવે છે, સુકાવવામાં આવે છે અને પછી તેને પાછું એને બેક કરવામાં આવે છે। ઓકે, તો આ રીતે આખી એની એક પ્રોસેસ છે પોટરની કે કેવી રીતના તે સરસ મજાની માટીમાંથી વાસણો, પોટ, દીવા, ઘણી બધી વસ્તુઓ બનાવે છે અને પછી તેને તમે જોયા હશે અત્યારે તો કેટલા ડિફરન્ટ ટાઈપના પોટ મળે છે, માટલા મળે છે જેને અલગ અલગ ડિઝાઇન પેટર્ન કરવામાં આવે છે। પહેલાં તો કેવા હતા, માટીના સાદા હતા, હવે ધીરે ધીરે સરસ મજાની તેના પર ડિઝાઇન કરવામાં આવે છે અને તો સરસ મજાની પેટર્નો બનાવવામાં આવે છે, આ તમે જોયું છે। ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ ફિફ્થ ક્વેશ્ચન આન્સર જોઈએ। ફિફ્થ ક્વેશ્ચન છે કે આ વસ્તુ બનાવવા વુમેન એન્ડ મેન ડિફરન્ટ પ્રકારના વર્ક કરે છે? તો નો, મેન એન્ડ વુમેન તે સેમ જ વર્ક કરતા હોય છે કે ફેમિલીમાં જે ક્રાફ્ટનું વર્ક કરતા હોય તો તેઓ બધા એક જ વર્ક કરતા હોય છે, પણ ઘણા વર્કમાં તેઓ ચિલ્ડ્રન મેન ડિસ્ટ્રીબ્યુટ એટલે જે કામ હોય છે, જે વર્ક હોય છે તેને ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે એટલે વેચીને તે કામ કરે છે। ફ્રેન્ડ્સ આપણે જોયું કે પાટણમાં સાળવીવાડામાં મોક્ષાના ફાધર ટ્રેડ લઈને આવે છે અને તેની મધર તેને વોશ કરે છે અને ફેમિલીના બધા જ તેને ડ્રાય કરે છે અને તેને સુકાવે છે અને પછી ફાધર મધર બંને મળીને વીવરિંગ એટલે આપણે જે પેલું વણાટવાળું કામ ગૂંથવાનું કામ કરે છે। સિક્સ ક્વેશ્ચન છે કે શું આ બધું વસ્તુ બનાવવામાં ચિલ્ડ્રન્સ પણ હેલ્પ કરે છે? તો યસ, ઓફકોર્સ, જો આપણા ઘરમાં તમારા પણ ઘરમાં પેરેન્ટ્સ કોઈ પણ વર્ક કરતા હશે તો મમ્મી કોઈ પણ વર્ક કરતા હશે તો તમે બધા જ હેલ્પ કરો છો, એ તો મને ખબર જ છે, તમે બધા હેલ્પફુલ છો અને હંમેશા કરવી પણ જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ।